ઉમરગામ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં સરપંચોની મિટિંગમાં અનેક આક્ષેપો સાથે બેઠક ગરમાઈ ઉમરગામ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્યની હાજરીમાં સરપંચોની મીટીંગ મળી હતી જેમાં સરપંચો દ્વારા વિકાસના કામોમાં તેમણે સાથે રાખવામાં કે પછી કામો જાણ વગર કરવામાં આવતા હોવાનો રોષ ઠાલવ્યો હતો ઉમરગામ તાલુકામાં ગ્રામ પંચાયતોમાં ચાલતા વિકાસના કામો અને જીએમ પોર્ટલથી સામાન ખરીદી અંગે સરપંચોને દૂર રાખવામાં આવતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી સરપંચની રજૂઆત અને રોષ બાદ કેટલાક મુદ્દાઓ પર બદલાવ કરવામાં આવ્યો હતો પાંચ વર્ષમાં સાંસદે ઉમરગામ તાલુકામાં એક પણ વિઝીટ કે ગ્રાન્ટમાંથી રૂપિયો નહીં આપતા વિરોધ કરવામાં

એટલે જવાબદારી ટેકનિકલ એસોની આવે એસો જે કામ મંજૂર થયેલું છે ત્યાં સ્તર પર એ કામ બરાબર છે કે મેં જોઈ લઈ પછી ટી એસ આપે ટીએસ આપ્યા પછી એસ્ટિમેટ બને અને એસ્ટિમેટ બન્યા પછી સરપંચોને કે તલાટીને સૂચના આપવામાં આવે કે આ તમારું કામ મંજૂર થયેલું છે એમાં જવાબદારી તલાટી અને સરપંચની પણ છે કે તાલુકા વિતરણ અધિકારી જવાબદારી છે એમની પાસેથી એમની માહિતી આખી લઈ જવું જોઈએ એસ્ટિમેટ પણ લઈ જવું જોઈએ પરંતુ આજે અમે સૂચના આપી છે કે કોઈપણ કામ કોઈપણ કમિટીમાં મંજૂર થાય એટલે એનું લેખિતની અંદર દરેક ગામની અંદર એની સૂચના આપવામાં આવે અને ગામની અંદર એનું રજિસ્ટર બને કા યોજનામાંથી આ કામ મંજૂર થયેલું છે અને આ રીતે ત્યાં થાય તદુપરાંત જે કામો થઈ ગયેલા છે એને પણ એસેટનું એક રજિસ્ટર પંચાયતમાં નિભાવે એ રીતે પણ સૂચના કરી છે સાથે સાથે રામ મંદિર યોધ્યા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો